નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપેન એક્ઝામ શાળાથી એક્ઝામ શાળામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. એક્ઝામ શાળા આપ સર્વ વિદ્યાર્થી મિત્રો માટે એક નવું સોપાન લઈને આવ્યું છે, જે છે ડેલી કરંટ અફેર, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જીપીએસસી, GSSB, બિન સચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, તલાટી કમ મંત્રી, પોલીસ કોન્સ્ટેબલ, PSI જેવી તમામ પરીક્ષાઓમાં આપણને ખૂબ જ ઉપયોગી રહેશે. તો શરૂઆત કરીએ જે આપણા પહેલા લેક્ચરથી, જે છે 22 ઓક્ટોબર 2019 કરંટ અફેર. તો શરૂઆત કરીએ જે આપણા પહેલા સવાલથી કે તાજેતરમાં કયા રાજ્યની વિધાન પરિષદ રદ કરવામાં આવી હતી. ઓપ્શન છે મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, આસામ. જો વિદ્યાર્થી મિત્રો આપ આનો આન્સર જાણતા હોય તો વિડીયો પોઝ કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો જલ્દીથી. જેનો આન્સર છે જમ્મુ એન્ડ કાશ્મીર. આપ વિદ્યાર્થી મિત્રો જાણતા હશો કે જમ્મુ કાશ્મીર પુનઃગઠન બિલ 2019 રજૂ થવાથી અનુચ્છેદ 370 રદ થયો છે, જેથી જમ્મુ કાશ્મીરને બે વિધાન અલગ અલગ બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજન કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીર રાજ્યનું વિભાજન થવાથી હવે ભારતમાં કુલ 28 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ વધીને 9 થઈ ગયા છે. ભારતમાં કુલ પહેલા 7 રાજ્યોમાં વિધાન પરિષદ હતી, હવે કુલ 6 રાજ્યોમાં વિધાન પરિષદ થઈ ગઈ છે. આ વિધાન પરિષદને યાદ રાખવા માટે હું તમારી માટે એક શોર્ટકટ લઈને આવ્યો છું, જે છે યુ આમ બિકતા હૈ, જેમાં યુ એટલે ઉત્તર પ્રદેશ, આ આંધ્રપ્રદેશ, મ મહારાષ્ટ્ર, બી બિહાર, ક કર્ણાટક, તા તેલંગાણા, ને હે સાયલન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આજે આપના બીજા સાતનો બીજો સવાલ છે, ભારતમાં 47મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવાની ભલામણ કરવામાં આવી છે. જેના ઓપ્શન છે જસ્ટિસ એસ એબોબડે, જસ્ટિસ ઇન્દુ મલોત્રા, જસ્ટિસ અરુણકુમાર મિશ્રા, કે જસ્ટિસ ન્યાયમૂર્તિ RF. જેનો આન્સર થશે જસ્ટિસ એબોબડે, જેની ભલામણ હાલના મુખ્ય ન્યાયાધીશ 46માં જસ્ટિસ રંજન ગોગોઈ દ્વારા કરવામાં આવી છે. કે જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થવાના છે અને 17 નવેમ્બરના રોજ જ જસ્ટિસ એબોબડે ચીફ જસ્ટિસ પદના શપથ ગ્રહણ કરી કુલ 18 મહિના સુધી પદ ગ્રહણ કરશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીને કેટલીક સુપ્રીમ કોર્ટ વિશે બંધારણીય માહિતી આપણે જાણી લઈએ. બંધારણના અનુચ્છેદ 124માં સુપ્રીમ કોર્ટની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં શરૂઆતમાં બંધારણમાં કુલ 7 ન્યાયાધીશો હતા, 7+1, જેમાં એક મુખ્ય ન્યાયાધીશ અને 7 ન્યાયાધીશો હતા. જે હાલમાં કુલ સુપ્રીમ કોર્ટમાં કુલ 34 ન્યાયાધીશો છે, જેમાં 33+1 એક મુખ્ય ન્યાયાધીશ હોય છે અને 33 અન્ય ન્યાયાધીશો. અનુચ્છેદ 125માં ન્યાયાધીશોના પગાર વિશે માહિતી આપવામાં આવી છે કે ન્યાયાધીશોને પગાર બીજી અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે પગાર આપવામાં આવે છે. તો ન્યાયાધીશોનો કાર્યકાળ જાણીએ તો 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર જે પહેલા પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ કાર્યરત રહે છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કોલેજિયમ પદ્ધતિના આધારે કરવામાં આવે છે, જેમાં સુપ્રીમ કોર્ટના 4 વરિષ્ઠ ન્યાયાધીશો દ્વારા જે નામની ભલામણ થાય તે નામની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો કેટલીક બંધારણીય માહિતી સાથે કેટલીક સ્ટેટિક માહિતી જાણી લઈએ સુપ્રીમ કોર્ટ વિશે. સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ તરીકે હરિલાલ ખણિયા હતા. સૌથી વધારે સમય માટે મુખ્ય ન્યાયાધીશ પદે રહેનારા છે YV ચંદ્રચૂડ. સૌથી ઓછા સમય માટે મુખ્ય ન્યાયાધીશ પદે રહેનારા છે KNC. સુપ્રીમ કોર્ટના પ્રથમ દલિત મુખ્ય ન્યાયાધીશ હતા KG બાલકૃષ્ણન. સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ મુખ્ય ન્યાયાધીશ તરીકે હતા KHS કાપડિયા. સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ છે ફાતિમા બીબી. તો વિદ્યાર્થી મિત્રો આપણા માટે એક સવાલ છે કે સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય મહિલા ન્યાયાધીશ કોણ હતા. તો વિદ્યાર્થી મિત્રો આપ આનો આન્સર જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. આગળ વધીએ આપણે આજના ચોથા સવાલ પર. તો આપણો આજનો ત્રીજો સવાલ છે, નીતિ આયોગમાં ભારતના ઇનોવેશન ઇન્ડેક્સમાં 2019માં કયું રાજ્ય ટોચના સ્થાને રહ્યું છે. જેનો ઓપ્શન છે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, કે ગુજરાત. જેનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો કર્ણાટક. તો વિદ્યાર્થી મિત્રો નીતિ આયોગ વિશે કેટલીક માહિતી આપણે જાણી લઈએ કે નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015 રોજ કરવામાં આવી હતી, જેનું જૂનું નામ યોજના આયોગ હતું અને યોજના આયોગની સ્થાપના 1950માં કરવામાં આવી હતી. નીતિ આયોગના અધ્યક્ષ તરીકે વડાપ્રધાન હોય છે, હાલના CEO તેના અમિતાભ કાંત અને વાઇસ ચેરમેન તરીકે રાજીવ કુમાર કાર્યરત છે, જેમાં નીતિનું ફૂલ ફોર્મ હોય છે નીતિ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તો વિદ્યાર્થી મિત્રો આપણા માટે આજનો બીજો સવાલ છે કે નીતિ આયોગના ભારત ઇનોવેશન ઇન્ડેક્સ 2019માં ગુજરાતનું સ્થાન કયા નંબર પર રહ્યું છે. તો આગળ વધીએ આજના ચોથા સવાલ પર વિદ્યાર્થી મિત્રો. તો ચોથો સવાલ છે કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના વડીલોને કઈ યોજના સમર્પિત કરવામાં આવી છે. ઓપ્શન છે સ્વર્ણ તીર્થ દર્શન યોજના,
મુખ્યમંત્રી પેન્શન યોજના, મુખ્યમંત્રી વૃદ્ધ પેન્શન યોજના કે આમાંથી કોઈ નહીં. જેનો આન્સર થશે સ્વર્ણ તીર્થ દર્શન યોજના. તો વિદ્યાર્થી મિત્રો, આ આર્ટિકલમાં જોઈ શકો છો ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના વડીલજનોને સમર્પિત સ્વર્ણ તીર્થ દર્શન યોજના છે, જેમાં 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા ઓછામાં ઓછા 30 વડીલોનું ગ્રુપ બનાવીને તેમના તીર્થયાત્રા કરાવવામાં આવશે અને આમાં વરિષ્ઠ નાગરિકોને બસ ભાડાના 50% રાહત આપવામાં આવશે, જેનું સંચાલન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધી આજના પાંચમા સવાલ પર. પાંચમો સવાલ છે, કયા આંતરરાષ્ટ્રીય સંગઠને જાહેર કરેલા અહેવાલ મુજબ વર્ષ 2019 અને 2020નો ભારતમાં આર્થિક વિકાસ દર અનુક્રમે 6.1% અને 7% રહેશે? ઓપ્શન છે વર્લ્ડ બેંક, IMF, સંયુક્ત રાષ્ટ્ર કે એશિયન બેંક ઓફ ડેવલપમેન્ટ. જેનો આન્સર થશે IMF. વિદ્યાર્થી મિત્રો, આપ IMF નો લોગો જોઈ શકો છો, જેનો IMF નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, જેનું મુખ્ય મથક આવ્યું છે વોશિંગ્ટન DC, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. હાલમાં તેના મેનેજિંગ ડિરેક્ટર છે ક્રિસ્ટાલિનિયા બલ્ગેરિયા, જેના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે ગીતા ગોપીનાથ ભારત છે, જે મૂળ ભારતીય છે. હાલમાં IMF ના સભ્ય દેશો તરીકે 189 દેશો જોડાયેલા છે. છેલ્લા બનેલા સભ્ય તરીકે નરુઆ 2016માં જોડાયું હતું. જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો તો જરૂરથી લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપણા તમામ વિદ્યાર્થી મિત્રો માટે જરૂરથી શેર કરો અને બેલ આઇકન જરૂર દબાવજો. જો વિદ્યાર્થી મિત્રો આવનાર તમામ વિડીયોની તમને નોટિફિકેશન મળતી.